નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.3 નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોયો હતો. આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.3 નો પ્રશ્ન નંબર 3 જોઈશું. તો પ્રશ્ન નંબર 3 માં આપણને રકમ આપેલી છે, ગુણાકાર કરવાનો છે. રકમમાં આપેલું છે a² નો ગુણાકાર કોની સાથે કરવાનો છે? 2a ની 22 ઘાત, એનો પણ ગુણાકાર કોની સાથે કરવાનો છે? 4a ની 26 ઘાત. તો ચાલો આવા ગુણાકાર કેવી રીતે થશે? તો a² એમ નેમ રાખીએ ગુણ્યા 2 એમ નેમ કરીએ. અચળ સંખ્યા અને ચલ વચ્ચે કોઈ નિશાની ના હોય તો એ ગુણાકારનો સંબંધ થશે. તો 2 ગુણ્યા a ની કેટલી ઘાત થશે? 22 ગુણ્યા 4 ગુણ્યા a ની કેટલી ઘાત થશે? 26. ચલો a ચલ સરખા છે તો ઘાતાંકોનો સરવાળો, એ પહેલા અચલ સંખ્યાઓ કઈ કઈ છે? 4 2 8, તો 4 2 8 લખી દીધા આપણે. હવે ચલ a વાળી સંખ્યાઓના ઘાતાંકોનો શું થશે સરવાળો? 22 ને 2 24, 24 વત્તા 48 26 કેટલા થશે? 50. તો એની કેટલી ઘાત આવશે? 50 ઘાત આવશે. તો એનો જવાબ શું થશે? 8 a ની કેટલી ઘાત આવશે? 50 ઘાત આવશે. એના પછી જો પ્રશ્ન નંબર 2, 2/3xy નો ગુણાકાર કોની સાથે કરવાનો છે? -9/10x²y² સાથે. તો ચલો 2/3 કોઈ નિશાની નથી, તો ગુણાકારની નિશાની x / y આ પદને આવી રીતે લખી શકાય. એના પછી ફરીથી ગુણાકાર -9/10x² એમ નેમ લખીશું અને y² એમ નેમ લખીશું. ચલો અહીંયા છેદ ઉડશે, 5 2 10, 3 3 9. ચલો અહીંયા 2/3 છેદ ઉડી ગયા તો શું આવશે? 1 3/5, નિશાની કઈ આવશે? -3/5. ચલ સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો, x ની કેટલી ઘાત છે? 1. અહીંયા x ની કેટલી ઘાત છે? 2. 2 વત્તા 1 ઘાત હશે 3, તો x ની કેટલી ઘાત આવશે? 3. એવી જ રીતે y માં 1 ઘાત, અહીંયા 2 ઘાત, તો y ની કેટલી ઘાત આવશે? 3. તો આ શું થઈ ગયા? એનો જવાબ -3/5, x ની 3 ઘાત અને y ની 3 ઘાત. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4, જે હોમવર્ક ની અંદર આપણે કરવાના છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 4, જેની અંદર આપણને એ રકમ આપેલી છે. એ રકમ ની અંદર કીધું છે કે 3x - 4x - 5 + 3 નું સાદુ રૂપ આપો. x = 3 અને x = 1/2 માટે તેની કિંમત શોધો. સૌ પહેલા તો આપણે આનું શું કરવાનું છે? સાદુ રૂપ આપવાનું છે. તો સાદુ રૂપ કેવી રીતે આપીશું? 3x ગુણાશે કૌંસ ની અંદર, એટલે કે શું થશે? 3x - 4y, નિશાની -3x - 5, છેલ્લે +3 આપણે એમ નેમ રાખીશું હમણાં. ચલો ગુણાકાર કરીએ, 4 3 12xy - 5 3 15x + 3, આ શું થઈ ગયું? એનું સાદુ રૂપ થઈ ગયું કહેવાય. એવું કહે કે બહુપદીઓના ગુણાકાર સરવાળા બાદબાકી આપેલી છે, સાદુ રૂપ કરવાનું છે, તો આવી રીતે સાદુ રૂપ કરવાનું રહેશે. ચલો સાદુ રૂપ કર્યા પછી x = 3 મૂકવાના છે. શું કરવાનું છે? x = 3 માટે અહીંયા હું લખીશું x = 3. ચલો સમીકરણ મળ્યું આપણને 12xy - 15x + 3, જ્યાં xx દેખાય ત્યાં કઈ કિંમત મૂકશું આપણે? 3. 12 કૌંસની બહાર x ની જગ્યાએ 3, y - 15 x ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે? 3 + 3. ચલો 12 3 36y - 15 3 45 + 3, તો શું થઈ ગયો એનો જવાબ? સોરી ભૂલ થઈ છે કે આપણે અહીંયા 4x હતો, તો અહીંયા 4y થઈ ગયો, તો જેના આપણે શું કરીશું? 4x 4 3 12xy ની જગ્યાએ x નું શું આવશે? સ્ક્વેર. તો ચલો અહીંયા પણ સુધારો કરવો પડશે આપણે, 12x² ચલો 12 એમ નેમ રહીએ, 3² - 15x ની જગ્યાએ 3 + 3. ચલો 12 એમ નેમ રહીએ, 3² કેટલો થશે? 3 3 9 - 15 3 45 + 3. ચલો 19 9 કેટલા થશે? 19 9 108 થશે. તો અહીંયા એટલે લખીશું આપણે 108 - 45 + 3. સાદુ રૂપ આપતા આપણને આનો જવાબ કેટલો મળશે? 66 જવાબ મળશે.
તો x બરાબર 3 માટે શું કિંમત થઈ આ સમીકરણની 66 એવી જ રીતે આપણે બીજો શોધવાનો છે x બરાબર કોની માટે શોધવાનું છે 1/2 માટે ચલો સમીકરણ કયું હતું 12x² વાળું લખે અહીંયા 12x² -15x 3x ની જગ્યાએ કિંમત મૂકીએ 12x ની જગ્યાએ 1/2 નો વર્ગ -15 1/2 3 12mm રહીએ 1/2 શું જવાબ આવશે 4 કેમ 4 આવે કારણ કે 1/2 નો શું હતો વર્ગ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 -15 છેદમાં કેટલા આવશે 2 3 ચલો છેદ ઉડે 4 કરી 12 શું આવશે 3 -15 2 3 આનું સાદું રૂપ આપણને આવડે જ છે જે દરેક વિદ્યાર્થીએ જાતે કરવાનું રહેશે તો આવી રીતે પ્રશ્ન નંબર 4 પૂર્ણ કરવાનો છે A દાખલો ગણ્યો આપણે એવી જ રીતે B દાખલો છે જેની અંદર A બરાબર 0 માટે સંખ્યા શોધવાની છે A બરાબર 1 માટે અને A બરાબર -1 માટે સાદું રૂપ આપ્યા પછી જ્યાં જ્યાં A હોય ત્યાં 0 1 અને -1 મૂકીને દાખલો ગણવાનો રહેશે એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 ની અંદર પણ સરવાળો કરવાનો કીધો છે ત્રણ જુદી જુદી બહુપદીઓ આપેલી છે એનો આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો રહેશે ચલો શું કહે છે એ દાખલો એ જોઈએ તો પ્રશ્ન નંબર 5 સરવાળો કરો પ્રશ્ન નંબર 5 માં પહેલો દાખલો છે સરવાળો કરો કોનો કોનો સરવાળો કરવાનો છે તો સૌથી પહેલા તો આપેલું છે p કૌંસમાં p - q એના પછી q કૌંસમાં q - r અને r કૌંસમાં r - p આનો શું કરવાનો છે આપણે સરવાળો કરવાનો છે ચલો સરવાળો કરતા પહેલા આપણે સાદું રૂપ આપી દઈએ ત્રણે બહુપદીઓ ચલો p ગુણ્યા p કેટલા થશે p² - pq સાથે ગુણાશે તો કેટલા આવશે pq સરવાળો કરવાનો છે એટલે વચ્ચે એ નિશાની કરીશું સરવાળાની q નો ગુણાકાર q સાથે કેટલો આવશે q² - q નો ગુણાકાર r સાથે કેટલા આવશે qr વચ્ચે સરવાળાની નિશાની r નો ગુણાકાર r સાથે કેટલા આવશે r² - r નો ગુણાકાર p સાથે કેટલા આવશે rp ચલો આને સરવાળા સાદું રૂપ સાદી રીતે ગોઠવીએ પહેલા p² - q² - r² અહીંયાથી શરૂઆત કરીએ -pq -qr -rp તો આ શું થઈ ગયો એનો જવાબ ત્રણ પદાવલીઓના સરવાળા કરવાના છે ચલો બીજો દાખલો સેમ એવો છે જેમાં 2x નો ગુણાકાર પહેલા z સાથે x સાથે અને y સાથે કરવાનો છે તો આવી જ રીતે 2a અને b સરવાળાના છે એના પછી શું આપેલું છે બાદબાકી કરો ચલો બાદબાકીનો એક દાખલો જોઈ લઈએ બાદબાકી કરો પ્રશ્ન નંબર 1 4l કૌંસમાં 1n -3m +2l એમાંથી શું બાદ કરવાનું છે 3l કૌંસમાં l -4m -5n ચલો પહેલા તો કૌંસમાં સાદું રૂપ આપી દઈએ તો 4l નો ગુણાકાર 1n સાથે કેટલા થશે 4ln -4l નો ગુણાકાર 3m સાથે 4 કરી 12ln 4 2 8 l બે વાર થશે એટલે આવશે l² આનો માઈનસ નિશાની કરીશું શું કરીશું માઈનસ નિશાની કેમ માઈનસ નિશાની કારણ કે આ દાખલાની અંદર આપણે શું કરવાનું છે બાદબાકી કરવાની હોવાથી માઈનસ પછીની જે પણ સંખ્યા આવશે આપણે શેમાં લખીશું કૌંસમાં શેમાં લખીશું કૌંસમાં 3l નો ગુણાકાર l સાથે કેટલા આવશે 3l નો સ્ક્વેર માઈનસ 4 4 ગુણ્યા 3 કેટલા થશે 12ln આપણે એમનેમ રાખીશું 5 નો ગુણાકાર 3 5 તરી 15ln ચલો સાદું રૂપ આપીએ તો 4ln -12ln 8l નો સ્ક્વેર ચલો માઈનસ નિશાની કરી માઈનસ નિશાની કૌંસની અંદર કરીશું એટલે એના પછીના દરેક પદોની નિશાનીમાં બદલાવ આવશે જે પ્લસ હશે એ માઈનસ થઈ જશે માઈનસ હશે એ પ્લસ થઈ જશે આવું આપણે આગળના લેક્ચરોમાં શીખી ગયા છીએ જ્યારે બાદબાકી આવે ત્યારે કે બાદબાકીની નિશાની કરીએ એટલે એના પછીના જેટલા પદો છે એ બધાની નિશાની કેવી થઈ જશે બદલાઈ જશે 3l સ્ક્વેર અહીંયા માઈનસ છે તો શું આવશે પ્લસ 12ln વત્તાની જગ્યાએ કેટલા આવશે માઈનસ 15ln
સાદુરૂપ આપીએ ln ln વાળા પદોનું સાદુરૂપ આપીશું ln વાળા પદોનું સાદુરૂપ આપીશું અને l² વાળા પદોનું સાદુરૂપ આપશું તો સાદુરૂપ આપતા આપણને અહીંયા જવાબ મળશે કે 25 ln - 12 ln + 8 l² સાદુરૂપ આપતા શું જવાબ મળશે આપણને 8 l² સોરી 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 25 ln - 12 ln + 8 l² શું મળશે 25 ln - 12 ln + 8 l² ચલો અહીંયા માઈનસ છે 8 માંથી 3 જશે તો કેટલા વધશે 5 l² 12 ln + 12 ln ઉડી જશે માઈનસ થઈ જશે એના પછી જોઈએ 4 ln 15 ln + માઈનસ માઈનસ 15 માંથી 4 જશે તો કેટલા વધશે 11 તો માઈનસ 12 11 ln જવાબ આવશે કાલે આપણો જવાબ શું આવશે 5 l² માઈનસ 11 ln તો આવી રીતે આપણે બહુપદીઓના સરવાળા બાદબાકી કરવાના રહેશે એના પછી પ્રશ્ન નંબર 4 માં પ્રશ્ન નંબર 5 માં ડી જવાબ આપણે અત્યારે કર્યો એ રીતે કરવાનો છે ચલો એના પછી સ્વાધ્યાય 9.4 એ આપણે આગળના લેક્ચરમાં શીખીશું આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.3 અહીંયા પૂર્ણ કરીએ છીએ